નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રાહુલ વેકરિયા. આજના વિડીયોમાં જોવાના છીએ ચેપ્ટર નંબર 5 સ્વાધ્યાય 5.2. વિદ્યાર્થી મિત્રો, તમને જોઈને લાગતું હશે કે સરે પહેલેથી દાખલો કેમ લખી લીધો છે, પણ સૂત્ર સમજાવવા માટે દાખલો લખવો જરૂરી હતો એટલે મેં દાખલો પહેલેથી લખી લીધો. તો દાખલા સાથે સાથે તમને સૂત્રો સમજાવીશ એટલે ખ્યાલ આવે. તો ચેપ્ટર નંબર 5 સ્વાધ્યાય 7.2 સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે એક સૂત્ર જોવાનું છે, એનમું પદ મેળવવા માટેનું. કેના માટેનું સૂત્ર? તો કે એનમું પદ મેળવવા માટેનું સૂત્ર. એનમું પદ એટલે શું? તો કે સૂત્ર શું છે આપણી પાસે? એન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ કાઉન્સમાં એન માઇનસ વન ડી. એ એટલે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે, એ એટલે પ્રથમ પદ, ડી એટલે સામાન્ય તફાવત, એન એટલે જેટલામું પદ મેળવવાનું કીધું છે એ સંખ્યા. અહીંયા આપણે અમુક સંખ્યા દી દીધી છે કે ભાઈ 18મું પદ મેળવો, તો અહીંયા આપણે શું લખવું પડે? એનની જગ્યાએ એ 18 એટલે કે 18મું પદ. અહીંયા કાંઈ નથી એટલે એ 1 હોય ને, એટલે પહેલું પદ, એ એટલે પહેલું પદ, એ 18. તો 18મું પદ મેળવવા માટેનું સૂત્ર શું બનશે? તો કે એ 18, એ પ્લસ એનની જગ્યાએ 18 ઓછા 1, અને ડી આપણે જે આપ્યો હોય સામાન્ય તફાવત. હવે તમને સમજાઈ ગયું હશે કે ભાઈ સૂત્ર ઉપરથી તો એમ ખ્યાલ આવશે નહીં, એટલે આપણે દાખલો જોઈએ ને પછી સૂત્ર સમજીએ. તો પ્રશ્ન નંબર 1 જો, કોષ્ટક આપણે આપેલો છે 5.2માં, એમાં કીધેલું છે કે કોષ્ટકમાં સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ, સામાન્ય તફાવત ડી, અને એનમું પદ એ એન છે, ખાલી જગ્યા પૂરો. તો એ બરાબર 7, ડી બરાબર 3, એન બરાબર 8, એટલે આપણે શું મેળવશું? એ એન એટલે કે એનની જગ્યાએ 8 લખી નાખું, એ 8 મેળવવાના છે. એ 8 એટલે કે 8મું પદ આપણે મેળવવાનું છે. તો કઈ રીતના મળશે આપણે? તો કે એ એન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ કાઉન્સમાં એન માઇનસ વન ડી. આપણે સૂત્ર મૂકી દીધું એનમું પદ મેળવવા માટેનું સૂત્ર. કેનું સૂત્ર છે આ? એનમું પદ એટલે કે 12મું પદ, 13મું પદ, ગમે એટલી સંખ્યામું પદ કીધું આપણે મેળવી શકીએ. તો અહીંયા આપણે 8મું પદ કીધું છે, તો શું લખશું આપણે? એ 8 ઇઝ ઇક્વલ ટુ 7, એ બરાબર કેટલા પછી આપણે 7, એન માઇનસ 1 એટલે કે 8 ઓછા 1, ડી એટલે કે 3. તો કેટલા આવશે? 7 વત્તા 21 એટલે કે 28. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો એ 8 આપણે કેટલા મળ્યા અહીંયા? 1 28. તો બીજું દાખલો જોઈએ, એ રીતના શું શું આપણે આપી દીધું છે એ આપણે આપ્યા છે. કેટલા આપ્યા છે? -18, બી આપ્યા, ડી આપ્યા નથી, અહીંયા આપણે ડી મેળવવાના છે. બરાબર, એન આપણા 10 આપ્યા છે, અને એન આપણે 10 આપ્યા છે, અને એ 10 આપણે 0 આપ્યા છે. જો અહીંયા ડાયરેક્ટ એ એન બરાબર આપણે 0 આપ્યા, એટલે ત્યાં એનની કિંમત લેવાની. એન આપણે 10 આપ્યા તો એ 10 બરાબર 0. સૂત્ર મૂકી દઈએ, એ એન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એન માઇનસ વન ડી. અહીંયા એ એનની કિંમત કેટલી આપી છે આપણે? એ 10 લેવાના છે ને આપણે, અહીંયા એનની કિંમત 10. તો એ 10 બરાબર એ કેટલા છે આપણી પાસે? -18. એન કેટલા લેવાના છે? 10 ઓછા 1. ડી આપણે અહીંયા આપેલો નથી, એટલે ડી ના આપણે ડી એમને રાખશું. ચાલો, એ 10ની કિંમત આપણે ખબર છે કેટલી છે? 0 ઓછા 18 એમનો, વત્તા 10 સરે ડીનો ગુણાકાર, એટલે 10 ડી વત્તે ઓછે ઓછા ડી, એ ક્યારે ગુણાકાર કરીએ એટલે. બરાબર છે? ચાલો હવે અહીંયા લખું છું, અહીંયા જો શું થશે, -18 બરાબરની આ બાજુ આવે એટલે શું થઈ જાય? -18 બરાબર 10માંથી 1 જાય એટલે કે 9 ડી. તો ડી બરાબર શું લખી શકીએ આપણે? 18 ના છેદમાં 9, એટલે કે ડી બરાબર કેટલા આવશે? 2. તો અહીંયા ડીનો આન્સર કેટલો આવ્યો આપણી પાસે? 2. ત્યારબાદ જોયું વિદ્યાર્થી મિત્રો ત્રીજો દાખલો, એ બરાબર કેટલા આવશે? કેટલા આપ્યા છે એ બરાબર નથી આપ્યા આપણે, એ બરાબર આપણે મેળવવાના છે. તો ડી બરાબર આપ્યા હોવા જોઈએ -3, એન બરાબર 18, અને એ 18 બરાબર -5. બરાબર, સૂત્ર છે, સૂત્રમાં 4 વસ્તુ આપેલી છે, એ એન, એ એન અને ડી. 4માંથી આપણે 3 આપી દઈએ એટલે 1 મળી જાય. બરાબર, જે 1 અનનોન વેલ્યુ હોય આપણે 3 વેલ્યુ આપેલી એટલે ચોથી વેલ્યુ મળી જાય. તો મૂકી દઈએ આપણે સૂત્રમાં, સૂત્ર આપણે 1 જ આવેલું આવશે આખા ચેપ્ટરમાં, સોરી આખા સ્વાધ્યાયમાં. એ એન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એન માઇનસ વન ડી. એ એન કેટલા છે આપણી પાસે? તો કે એ 18, એ આપણે મેળવવાના છે. એન છે આપણી પાસે 18 ઓછા 1, અને ડી આપ્યા છે -5. એન 18ની કિંમત આપણે ખબર છે કેટલી આપી છે? એ 18, 18મું પદ શું આપ્યું છે? -5. એ આપણે મેળવવાના છે, લેમ નંબર રાખીએ, 18 ઓછા 1 એટલે કેટલા થાય?
17 ને ઓછા 5, ચાલો એક મિનિટ, ડી બરાબર 3 આપ્યા, સોરી ઓછા 3 આપ્યા છે ને, ડી બરાબર ઓછા 3 આપ્યા છે, ચાલો ઓછા 5 એમનેમ બરાબર એ, અહીંયા ઓછા એટલે કાઉન્સ રાખવો પડે, ચાલો 17 તેરી કેટલા થશે, 17 તેરી તો કે 51, પણ કેવા વધતે ઓછે ઓછા 51, ઓછા 5 એમનેમ બરાબર એ એમનેમ વધતે ઓછે ઓછા 51 એમનેમ, ઓછા 5 એમનેમ વત્તા 51 ઓછા 51 બરાબર ની આ બધા એટલે વત્તા 51 બરાબર એ, તો એ બરાબર કેટલા મળશે આપણે, વત્તે ઓછો ઓછા નિશાની મોટા પદ્ધતિ એટલે કેટલા આવશે 46, તો એની કિંમત મળી આપણે અહીંયા 46. ત્યારબાદ જોઈએ ચોથો દાખલો, એ બરાબર કેટલા આવ્યા છે આપણે, 18.9, પણ કેવા છે ઓછા 18.9, ડી બરાબર કેટલા આવ્યા છે 2.5, એન બરાબર મેળવો એટલે એ એન બરાબર આપણે કેટલા આવ્યા છે 3.6. જો અહીંયા એનની કિંમત નથી આપી એટલે આપણે શું લખશું, એ એન લખી નાખીએ અહીંયા, એ એન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એન માઇનસ 1 ડી, એ એનની કિંમત આપણે ખબર કેટલી છે 3.6, એની કિંમત કેટલી છે ઓછા 18.9 વત્તા એનની કિંમત આપણે નથી ખબર એટલે એન ઓછા 1, અને ડીની કિંમત કેટલી આવી છે આપણે 2.5, ચાલો તો 3.6 બરાબર શું લખશું આપણે, આ ઓછા 18.5 છે ને સામેની બાજુ લીજે એટલે કેવા થઈ જશે વત્તા 18.9 વત્તા વત્તાની અહીંયા શું આવશે બરાબર એન માઇનસ 1 2.5 બરાબર, ઉપરની બાજુ લખું છું હવે, ત્રણ પોઈન્ટ છ વત્તા 18.9 કરો કેટલો સરવાળો હશે 18, 19, 20, 21 અને 9 ને 6 એટલે કેટલા થાય 15, કેટલા થાય 22.5 બરાબર, સામેની બાજુએ તો પદ એમને જ છે એટલે આપણે લખી નાખીએ 2.5 એન માઇનસ 1, હવે એન માઇનસ 1ને એમને રાખીએ ને 22.5ના આખા પદના છેદમાં વહી જશે 2.5 બરાબર એન માઇનસ 1, ચલો 22.5ના છેદમાં 2.5 પોઈન્ટ દૂર કરીએ તો અહીંયા શું છે 225/25 પોઈન્ટ દૂર કરી નાખ્યો એટલે ઉપર એ 10 વડે ગુણાય, નીચે 10 વડે ગુણાય બરાબર એન માઇનસ 1, તો શું થશે 25 9 10 10 ઉડી જાય, 9 બરાબર એન માઇનસ 1, તો એન બરાબર શું આવશે ઓછા 1 બરાબર ને બાજુ એટલે 9 ને 1 10, તો એન બરાબર કેટલા મળ્યા આપણે અહીંયા 10. ત્યારબાદ જો દાખલા નંબર 5, એ બરાબર કેટલા આપ્યા છે આપણે 3.5, ડી બરાબર 0, એન બરાબર કેટલા આપ્યા છે એન બરાબર 105, તો એ 105 આપણે મેળવવાના છે, તો સૂત્રમાં મૂકીએ એ 105 બરાબર એ પ્લસ 105 માઇનસ 1 ડી, એ કેટલા છે આપણે 3.5 વત્તા 104, ડી કેટલા છે આપણે 0, તો એ 105 શું થઈ જાય આખા ઉપર 0 થઈ જાય, 0 એટલે ગુણાય એટલે 3.5, એ 105 શું મળ્યા આપણે 3.5. ઓકે ચાલો જોઈએ પ્રશ્ન નંબર 2, એનો પહેલો, સમાંતર શ્રેણી આપણે આપી છે, શું આપી છે 10, 7, 4, 10, 10, 10 નું કેટલામું પદ મેળવવાનું કીધું છે 30મું પદ, એટલે કે એન બરાબર આપણે કેટલા કીધા છે 30, એન બરાબર 30 કીધા છે અને મેળવવાનું શું છે આપણે એ 30, એટલે કે 30મું પદ મેળવવાનું છે,
તો એ બરાબર મેળવી લે 10, અને ડી બરાબર ડી બરાબર શું આવશે, એ ટુ માઇનસ એ વન. એ ટુ કેટલા છે આપણી પાસે, તો કે 7, એ વન કેટલા છે 10, એટલે ડી કેટલા આવ્યો માઇનસ 3. તો ડી મળી ગયો, એ મળી ગયો, એન મળી ગયો, ને એ એન આપણે મેળવી લઈએ. બરાબર છે, ખ્યાલ આવે ને? ચાર વસ્તુ આપણે મળી જાય એટલે આપણે આરામથી મેળવી શકીએ. તો લખીએ એ એન ઇઝ ઇક્વલ, પહેલા સૂત્ર એમનું લખી લખીએ, પ્લસ એન માઇનસ 1 ડી. એ 30 બરાબર, એ કેટલા છે આપણી પાસે 10, એન કેટલા છે 30, ઓછા 1, ડી કેટલા છે તો કે ઓછા 3. બરાબર, એન બરાબર, એ બરાબર 10, એન બરાબર 30, અને ડી બરાબર ઓછા 3, જે આપણે મેળવ્યા. ચાલો, 10 ના 10 એમનામ 30માંથી 1 જાય એટલે 29, અને ઓછા 3. ચાલો 10 ના 10 એમનામ રાખીએ, વધતે ઓછા એમ શું જયા ઓછા 29, હારે 3નો ગુણાકાર કરીએ, 29 થી ડાયરેક્ટ ના વળતે તો કઈ રીતના કરવાના, 9 3 27નો સાંતળો વધી પડી 2 3 2 6 7 8, કેટલા આવ્યા ઓછા 87. ચાલો, વધતે ઓછે ઓછા, નિશાની મોટા બધી, ઓછા 87માંથી 10 જાય એટલે કેટલા આવશે ઓછા 77. તો એ 30 આપણે કેટલા મળ્યા, ઓછા 77 ઓપ્શનમાં છે, આ છે ઓપ્શન સી. બરાબર, ચલો ત્યારબાદ બીજો દાખલો, સમાંતર શ્રેણી શું આપી છે આપણે, ઓછા 3 ઓછા 1 ના 2, 2નું કેટલામું પદ મેળવવાનું છે આપણે, 11મું પદ, એટલે કે એ 11 આપણે મેળવવાના છે. એ બરાબર કેટલા છે આપણે, ઓછા 3. ડી બરાબર મેળવીએ તો કેમ મળશે, તો કે ઓછા 1 ના 2, પછી સૂત્રના ઓછા, અને એમાંથી ઓછા 3 બાદ કરીએ એટલે કે ડી બરાબર ઓછા 1 ના 2 ઓછે ઓછે વત્તા 3. 3 2 6, એટલે કે ઓછા 1 વત્તા 6 ના 2 કેટલા આવશે, 5 ના 2. ડી બરાબર કેટલા આવ્યા આપણી પાસે, 5 ના 2. તો સૂત્રમાં મૂકીએ એ 11 બરાબર. હવે જો અહીંયા એક વસ્તુ સમજો, સિમ્પલમાં આપણે સમજીએ, કંઈક નવું શીખીએ છીએ, છે એ જ વસ્તુ, એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ડી છે. હવે અહીંયા કેટલા મૂકીએ છીએ આપણે, એ 11, 11મું પદ કીધું બરાબર, એ 11. તો અહીંયા જોવું જોઈએ, એ વત્તા 11 ઓછા 1 ડી લખું, એટલે કે એ 11 બરાબર શું આવશે, એ પ્લસ 10 ડી, જે આપણને ખબર છે, યાદ આવે સાધ્ય 5.1માં આપણે કીધું 10 11મું પદ શું થાય, તો કે એ પ્લસ 10 ડી. તો આ સૂત્રની જગ્યાએ આ મૂકીએ કે ડાયરેક્ટ મૂકવું હોય તો કે મૂકી શકાય, ઇઝી પડે આપણને, દર વખતે ઓલું લાંબુ લાંબુ લખવું નહીં. એ 11 બરાબર એ પ્લસ 10 ડી બરાબર, જ્યારે એનની કિંમત આપેલી હોય ત્યારે આ ડાયરેક્ટ મૂકી શકાય, પણ એનની કિંમત મેળવવાની કીધી હોય ત્યારે આપણે એનનો યુઝ કરવું પડે, એટલે ખાલી યાદ રાખવા પૂરતું છે, બાકી સૂત્ર આપણે આ જ યુઝ કરવાનું છે. તો એ પ્લસ 10 ડી એ કેટલા છે આપણી પાસે, માઇનસ 3 10, અને ડી કેટલા મળ્યા આપણે, 5 ના 2. તો માઇનસ 3 એમનમ 5 ના 2 અહીંયા ઉઠશે, 5 2 10, 5 5 25, કેટલો જવાબ આવશે, એ 11 = 22. 22 શું છે, ઓપ્શન બી. ચલો ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો, ઓકે જઈએ આગળ. પ્રશ્ન નંબર 3 શું કહે છે, બધાએ આપણે નથી જોવાના, પ્રશ્ન નંબર 3માં આપણે 1 2 જોશું દાખલા, બીજા પછી તમને એ રીતના આવડી જશે, પણ આપણે કરવાના નથી, કેમ કે એ રીતના બહુ ઓછા પૂછાય છે, જનરલી એવા પૂછાતા નથી, પણ આપણે ખબર હોવી જોઈએ, કદાચ પૂછાઈ જાય બરાબર, એટલે આપણે એવા જનરલી પૂછાતા નથી, એટલે આપણે 2 દાખલા જ જોશું એમાંથી. તો શું છે આપણી પાસે, 2 અને 26, નીચેની ખાલી જગ્યા પૂરો, સમાંતર શ્રેણી જ આપી છે, 2 ખાલી જગ્યા અને 26. તો અહીંયા કયું પદ આવશે, વચ્ચે કયું પદ લખશું આપણે, એ આપણે પૂછ્યું છે, એટલે કે આપણે કયું પદ મેળવવાનું છે, બીજું પદ. તો બીજું પદ બરાબર શું લખીએ, કે શું આવશે, એ પ્લસ ડી આવશે બરાબર છે. તો એ પ્લસ ડી એટલે કે બીજું પદ શું થાય, એ એટલે 2, ડી આપણને ખબર નથી, એટલે આપણે ડી એમને લખી નાખીએ બરાબર, એટલે આટલું રાખીએ. પછી આપણે શું ખબર છે, તો કે ત્રીજું પદ,
ત્રીજું પદ શું આવશે તો કે એ પ્લસ ટુ ડી, ત્રીજું પદ એટલે એ પ્લસ ટુ ડી. ત્રીજું પદ આપણે અહીં આપી દીધું 26, પ્રથમ પદ આપણને ખબર છે 2 પ્લસ ટુ ડી, આમ થશે હવે 26 બરાબર 2, અહીંયા 2 ને અહીંયા 2d, તો 2 કોમન નીકળી જાય, શું વધશે 1 પ્લસ ડી, 2 અહીંયા છેદમાં જશે, 26ના છેદમાં 2 કેટલા આવશે તો કે 1 પ્લસ ડી, 13, 2 26 ભાગ ઉડી જાય, વધતા 1 બરાબર ની આ બાજુ એટલે ઓછા 1 એટલે ડી, તો ડી બરાબર કેટલા આવ્યા આપણી પાસે તો કે 12. ડી બરાબર કેટલા આવ્યા આપણી પાસે સંખ્યા 12. ડીની કિંમત મળી ગઈ, ડીની કિંમત અહીંયા મૂકી દઈએ, કેટલા આવશે 2 વત્તા 12 બરાબર 14, એટલે આપણું બીજું પદ શું આવશે 14 છે. ઇઝી એવા દાખલા જનરલી પૂછાતા નથી, ખાલી જગ્યા પૂરો એવા દાખલા પૂછાતા નથી, પણ આપણે એવું પૂછાય છે કે પ્રથમ પદ 2 છે અને ત્રીજું પદ 26 છે તો બીજું પદ મેળવો, તો થયું આ જ, સમજાય ને? પણ આવું જનરલી ખાલી જગ્યા સ્વરૂપે પૂછાતું નથી, આગળ આપણે દાખલામાં આવી જ જવાનું છે, એટલે આપણે આમાં બહુ જોશું નહીં, બરાબર. બીજો દાખલો એક જોઈ લે એટલે ખ્યાલ આવે કે સાહેબ પ્રથમ પદ એનો આપ્યું ત્યારે શું કરવાનું. જો આમાં પ્રથમ પદ નથી આપ્યું તો આપણે એની કિંમત એ નથી આપી ને, તો શું કરશું? તો એકદમ ઇઝી છે આમાં પણ, જાય આગળ જે આપ્યું એનાથી ચાલુ કરવાનું. બીજું પદ આપ્યું છે, હું આપ્યું છે એ પ્લસ ડી, એ નથી ખબર ને, ડી એ નથી ખબર આપણે, બરાબર ને? એની કિંમત શું છે એ આપણને ખબર છે તો કે નથી ખબર, બી બીની કિંમત ખબર છે નથી ખબર, એટલે અહીંયા પ્રથમ પદે પહેલાં લખી નાખીએ, પ્રથમ પદ શું આવશે તો કે એ, બેમાંથી એક આપણને ખબર નથી તો ખબર શું છે. ત્રીજું પદ તરફ જઈએ, બીજું પદ અહીંયા આપણે લખી ગઈ ને 13 ખબર છે બરાબર, ત્રીજું પદ શું આવશે એ પ્લસ ટુ ડી, એ આપણને નથી ખબર. ચોથું પદ આપણને ખબર છે શું છે, ચોથું પદ બરાબર એ પ્લસ થ્રી ડી બરાબર કેટલા આવશે 3 બરાબર. તો આ 2 પદનું આપણને મળી ગયું સમીકરણ, તો આ સમીકરણને સોલ્વ કરવાનું અહીંયા, કેમ કે આપણે એની કિંમત બંનેમાં ખબર નથી, ડીની કિંમત એ ખબર નથી, જ્યારે 2 વેલ્યુ ખબર ન હોય ત્યારે સમીકરણ સોલ્વ કરવું પડે. સોલ્વ કરીએ સમીકરણની, એટલે કે સમીકરણને સોલ્વ કરવામાં કાંઈ હોય નહીં, સમીકરણની બાદ બાકી કરવાની હોય તો અહીંયા કરી નાખીએ આપણે, એટલે મળી જશે બરાબર. તો પહેલું સમીકરણ શું છે આપણી પાસે, એ પ્લસ ડી બરાબર 13, બીજું સમીકરણ એની નીચે લખીએ એ પ્લસ થ્રી ડી બરાબર 3. શું કરશું આપણે સમીકરણની બાદ બાકી, એટલે વધતા હોય ત્યાં ઓછા, વધતા હોય ત્યાં ઓછા, વધતા હોય ત્યાં ઓછા, તો કેટલા આવશે એ વધતા ને ઓછા ઉડી જાય, વધતે ઓછા ઓછા નિશાની મોટા બધા 2d, અને અહીંયા આવશે 10, તો ડી બરાબર કેટલા આવશે 10ના છેદમાં ઓછા 2, તો ડી બરાબર ઓછા 5. ડી બરાબર શું મળ્યા આપણે, ઓછા 5. હવે ડી બરાબર ઓછા 5 મળી ગયા, પહેલું પદને બીજું પદમાં મૂકી દઈએ. કઈ રીતના? તો કે પ્રથમ પદ શું છે, પ્રથમ પદ તો એ જ છે બરાબર, પેલા એ મેળવીએ આપણે, તો એ કઈ રીતના મળશે? તો બીજું પદની આપણે કિંમત ખબર છે, એમાં મૂકી દઈએ પહેલાં કે ડી બરાબર ઓછા 5 મૂકતા કેમાં, તો કે કયું સમીકરણ લખશું પહેલાં, કોઈ પણ એક સમીકરણ લઈ લેવાનું, એ પ્લસ ડી બરાબર કેટલા આવ્યા છે આપણે 13, એટલે કે આપણે એની કિંમત પહેલાં મળી જાય. ડી કેટલા છે આપણી પાસે -5 13, તો એ બરાબર 13 ઓછા 5 એ બરાબર કેટલા મળશે, વત્તા 5 કરો પડશે, સોરી ઓછા 5 બરાબર ને બજો હોય તો વત્તા 5, તો એ બરાબર કેટલા આવ્યા 18. ચલો એ મળી ગયા, એટલે પ્રથમ પદ આપણે 18 મળી ગયું. હવે આપણે કયું મેળવવાનું છે, બીજું પદ તો ખબર છે, ત્રીજું પદ મેળવી લઈએ. ત્રીજું પદ શું છે, એ પ્લસ 2d, એ 18, 2 ના 2 m² ઓછા 5, 18 ઓછા 5 2 10 કેટલો આવશે જવાબ 8, એ 3 બરાબર 8. રેડી? એટલા બધા અઘરા દાખલા નથી, એકદમ ઇઝી છે, પણ સમીકરણ બનાવીને મેળવતા આવડવા જોઈએ. એ અને ડીની કિંમત મળી જાય એટલે આપણે દાખલો આવડી જાય, એટલે આમાં પહેલો બીજો એક જ જોવાનો હતો, આપણે ત્રીજો ચોથો પાંચમો નથી જોતો, કેમ કે આ રીતના દાખલા બહુ ઓછા પૂછાય છે.
હવેથી જે ચોથો દાખલો છે ત્યાંથી લઈને 20મા દાખલા સુધી બધા જ દાખલા આઈએમપી છે, કોઈ પણ આવી જાય એમાંથી. ચોથામાં ચોથો દાખલોથી 20 દાખલા સુધીમાં કોઈ પણ દાખલા આવી જાય, 16 દાખલા આઈએમપી છે. બરાબર 16 થશે ને, 17 હા 17 દાખલા આઈએમપી છે. તો એ આપણે ધ્યાનથી સમજો, એમાં કોઈ દાખલો આપણે સ્કીપ કરવાનો થતો નથી. સમાંતર શ્રેણી આપી છે આપણે, શું આપી છે, 3, 8, 13, 18 નું કેટલામું પદ, નું કેટલામું પદ શું થશે, 78 થાય. સંખ્યા આપણે આપેલી છે એનું કેટલામું પદ 78 થાય એ આપણે કહેવાનું છે. તો કઈ રીતના દાખલો ભણશું, કેટલામું પદ 78 થાય એમ આપણે કીધું છે, એટલે કે an આપણે 78 આપ્યા પણ n આપણે આપ્યા નથી. બરાબર an 78 પણ કેટલામું પદ એટલે કે n મેળવવાનો છે. તો a બરાબર કેટલા છે આપણી પાસે, 3. d બરાબર કેટલા છે, 8 - 3 = 5. an આપણે આપી દીધા કેટલા છે, 78. n બરાબર આપણે મેળવવાના છે. બરાબર ચાલો તો n બરાબર મેળવી લઈએ. કઈ રીતના મળશે, તો કે an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ડી. an કેટલા છે આપણી પાસે, 78. a કેટલા છે, 3 વત્તા n માઇનસ 1, એન આપણને ખબર નથી એટલે n માઇનસ 1 એમને d કેટલા છે, 5. 78 - 3 = n - 1 = 5. કેટલા થાય, 78 - 3 કરો એટલે 75. ગુણાકારમાં છે બરાબર, ને બધું તો 5 ભાગાકારમાં બરાબર શું આવશે, n માઇનસ 1. 15 × 5 = 75 n માઇનસ 1, તો 15 + 1 = n. n બરાબર કેટલા આવ્યા, 16. 16મું પદ 78 થાય છે, એકદમ ઇઝી. સૂત્રમાં મૂકવાની કિંમત, કેટલામું પદ એટલે n, બરાબર કેટલામું પદ એટલે આપણે શું મેળવવાનું હોય, n. ચાલો અને પછીનો દાખલો જોઈએ. 5મા દાખલામાં પહેલો, સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા મેળવો. સમાંતર શ્રેણીમાં શું કરવાનું છે આપણે, પદની સંખ્યા મેળવવાની, કે કેટલા પદ છે, તો 7, 13, 19 અને 205. કેટલા પદ છે એ આપણે મેળવવાનું કીધું છે. બરાબર કેટલા પદ છે એટલે કે આ છેલ્લું પદ છે, કેટલામું પદ છે એ આપણે મેળવવાનું કીધું છે. એટલે આ શું છે આપણો, an, અને આપણે અહીંયા શું મેળવવાનું છે, n જ મેળવવાનો છે. તો a બરાબર કેટલા છે આપણી પાસે, 7. d બરાબર 13 - 7 એટલે કેટલા આવશે, 13 - 7 એટલે 6. બરાબર અને n બરાબર કેટલા આવ્યા છે આપણે મેળવવાના છે, an બરાબર 205. સૂત્ર લખી નાખીએ, an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 d. an કેટલા છે આપણી પાસે, 205. એ કેટલા છે, 7. n માઇનસ 1 d કેટલા છે, 6. ચાલો ઉપર લખીએ, 205 - 7 - 1 = 6. 205 - 7 કરીએ એટલે કેટલા આવશે, 198 / 6 = n માઇનસ 1. 198 / 6 કરો જોઈએ કેટલો જવાબ આવશે, કરીએ ભાગાકાર, 6 × 3 = 18 + 1, ઉપરથી 3 પાછા 6 × 3 = 18 અને આ n માઇનસ 1 છે એટલે + 1 = n. તો કેટલા આવશે, n = 34. અહીંયા શું આવશે, n = 34. એટલે કે સમાંતર શ્રેણીમાં કુલ કેટલા પદોની સંખ્યા છે, તો કે 34. ત્યારબાદ જોઈએ બીજો દાખલો. સમાંતર શ્રેણી શું આપી છે એમાં આપણે, 18, 15, 1/2, 13 અને - 47. બરાબર તો શું કરશું અહીંયા આપણે, અહીંયા પણ સેમ ટુ સેમ જે મુજબ આપણે કીધું છે, એ બરાબર 18, ડી બરાબર 15, 1/2 = 18. બરાબર 15 / 1/2 = 18 કરો એટલે કેટલા આવશે,
બરાબર, પહેલાં તો આપણે આને અપૂર્ણાંકમાં ફેરવીએ, 15 2 30 ને 1 31, 31ને છેદમાં 2 અને 18, આના છેદમાં 2 નથી એટલે 18, 18ને 2 વડે ગુણીએ 31, ઓછા 18 દુ કેટલા થશે 36, ના છેદમાં 2 કેટલા આવશે ઓછા 5 ના છેદમાં 2, એટલે ડી બરાબર આપણો શું મળ્યો ઓછા 5 ના છેદમાં 2. હવે સૂત્રમાં મૂકી દઈએ, આ શું છે આપણું એ એન, અને એન બરાબર શું છે આપણી પાસે, તો કે મેળવવાના છે બરાબર, એન આપણે મેળવવાના છે. તો લખી નાખીએ, એ એન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એન માઇનસ 1 ડી. એ એન કેટલા છે આપણી પાસે, ઓછા 47. એ કેટલા છે આપણી પાસે, 18. એન કેટલા છે, તો કે મેળવવાના છે એન માઇનસ 1. ડી કેટલા છે, માઇનસ 5 ના છેદમાં 2. એટલે ઓછા 47 ઓછા 18 બરાબર એન માઇનસ 1 ઓછા 5 ના છેદમાં 2. ઓછે ઓછે વત્તા નિશાની મોટા પદની કેટલા આવશે, ઓછા 65. 47 ને 18 65 બરાબર. હવે ઓછા 5 ના છેદમાં 2 દેખાય છે, એને બરાબરની સામેની બાજુ આપણે લઈ જાય તો શું થશે, તો કે એ રહે તો ઓછાના ઓછા જ, પણ શું થાય, અંશ છેદમાં છેદ અંશમાં, એટલે શું થઈ જાય, ઓછા 2 ના છેદમાં 5 બરાબર એન માઇનસ 1. ચાલો 5 વડે ઉડાડી દઈએ ભાગ, કેટલા વધશે 13, 13 5 65 ઓછે ઓછે વત્તા 13 2 26 બરાબર શું આવશે એન માઇનસ 1. એટલે શું થાય, તો કે ઓછા 1 બરાબરની આ બાજુ એટલે 27, એન બરાબર શું થઈ જાય 27. આ આપણો જવાબ. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં તો એટલું જ, મળશું નવા વિડીયોમાં. એ પહેલાં તમને હોમવર્ક કહી દઉં, તો હોમવર્કમાં આપણે શું લખશું, આજના હોમવર્કમાં ચેપ્ટર નંબર 5ના ઉદાહરણ નંબર 3 અને ઉદાહરણ નંબર 4 લખવાના છે. કેટલા ઉદાહરણ, તો કે ઉદાહરણ નંબર 3 અને ઉદાહરણ નંબર 4, કેના ચેપ્ટર નંબર 5ના બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, મળશું નવા વિડીયોમાં.